ડોક્ટર એસ એન્ડ એસ એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 5 દિવસીય પ્રાધ્યાપક તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની ડોક્ટર એસ એન્ડ એસ એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી 5 દિવસીય પ્રાધ્યાત્મક તાલીમ પ્રયોગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રયોગ NBA એક્રેડિટેશન પર આધારિત છે અને CTE ગાંધીનગર દ્વારા પ્રાયોજિત છે. પ્રોગ્રામની શરૂઆત પ્રિન્સિપાલ ડોક્ટર એસ આર જોશીના વક્તવ્યથી શરૂ કરાઈ હતી અને એક્સપર્ટ સ્પીકર તરીકે ડોક્ટર સિંઘ કરાવલિયા, પ્રોફેસર પુરોહિત, પ્રોફેસર રાધાકૃષ્ણન અને ભોપાલ NITTRના પ્રોફેસર મેથ્યુર હાજર રહ્યા હતા. આ તાલીમ પ્રોગ્રામનો મુખ્ય હેતુ પ્રાધ્યાપકોને એક્રેડિટેશનનું મહત્વ સમજાવવાનો, પોતાની સંસ્થાના વિઝન મિશન નક્કી કરવા અંગે તાલીમ આપવાનો, એક્રેડિટેશનના નિયમો અનુસાર સંસ્થાનું તબક્કાવાર મૂલ્યાંકનની વિગત આપવાનો હતો. મારું નામ ડૉક્ટર સંજયાર જોશી, ડૉક્ટર SNSS ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો પ્રિન્સિપાલ છું. સરકાર દ્વારા 1 અઠવાડિયાનો એક તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આપ સર્વને જાણકારી હશે જ કે તમામ એન્જિનિયરિંગ કોલેજો અને પોલિટેકનિકને NBA એક્રેડિટેશન મળે એટલા માટે સરકાર ખૂબ ગંભીરતાથી પ્રયત્ન કરી રહેલ છે. એના ભાગરૂપે આ સંસ્થા ખાતે 120 અલગ અલગ સાઉથ ગુજરાતની અલગ અલગ સંસ્થાઓના જે અધ્યાપકો છે ત્યાં તાલીમ લઈ રહેલા છે, જેથી એ NBA મેળવવાની જે આખી પ્રક્રિયા છે એ સફળતાથી પાર પાડી શકે અને દક્ષિણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો એનાથી મળી શકે. તમામ અધ્યાપકો ખૂબ જ ગંભીરતાથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ છે અને એ માટે હું તમામ અધ્યાપકોને તેમજ સરકારને અભિનંદન પાઠવું છું. આ તાલીમ પ્રોગ્રામમાં ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના 118થી વધુ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.